કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ એવા શશી થરૂરે એવું નિવેદન આપ્યું છે જેને લઈને રાજકારણ ગરમાયું છે। આ નિવેદન શશી થરૂરે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને લઈને કહ્યું છે। શું કહ્યું છે તેમણે આપને જણાવીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। કોંગ્રેસ નેતા શશી થરૂરે ઇન્ડિયા ગઠબંધન મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને લઈને એવું નિવેદન આપ્યું જેની ચર્ચા ખૂબ થઈ રહી છે। કોંગ્રેસ નેતા શશી થરૂરે પહેલા નિવેદન આપ્યું, તેના બાદ સ્પષ્ટતા પણ કરી। તો પહેલા શશી થરૂરે શું કહ્યું તે જણાવીએ। 2024 લોકસભા ચૂંટણીમાં જો ઇન્ડિયા અલાયન્સ જીતે છે તો રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે પીએમ કેન્ડિડેટ બની શકે, કારણ કે કેટલાય અર્થમાં કોંગ્રેસ પરિવારવાદવાળી પાર્ટી છે। આવતા વર્ષે ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હોઈ શકે છે, કારણ કે વિપક્ષ એકજૂટ થઈ ચૂક્યા છે અને ખૂબ પ્રબળ સંભાવના છે કે ઇન્ડિયા અલાયન્સ ભાજપના નેતૃત્વવાળી એનડીએને પછાડીને સત્તામાં આવી જાય। પરિણામ સામે આવ્યા બાદ આ ગઠબંધનના નેતાઓએ મળીને એક ઉમેદવાર પસંદ કરવાના રહેશે। મારો અંદાજ છે કે કોંગ્રેસ પાર્ટીની તરફથી મલ્લિકાર્જુન ખડગેનું નામ અપાઈ શકે છે। આ સ્થિતિમાં તે દેશના પ્રથમ દલિત પીએમ હશે। ખડગે ઉપરાંત રાહુલ ગાંધીનું નામ આપી શકાય છે, કારણ કે કેટલાય અર્થમાં કોંગ્રેસને એક પરિવાર ચલાવી રહ્યો છે। મને વિશ્વાસ છે જે પણ જવાબદારી તેમને સોંપવામાં આવશે તે બખૂબી નિભાવી શકશે। તિરુવનંતપુરમની એક ઇવેન્ટમાં શશી થરૂરને પૂછવામાં આવ્યું હતું કે શું તે કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના દાવેદાર બનશે, તેના જવાબમાં તેમણે આ વાત કરી હતી। કોંગ્રેસને પરિવાર દ્વારા સંચાલિત પાર્ટી કહ્યા બાદ હવે શશી થરૂરે તેના પર સ્પષ્ટતા પણ આપી છે। શશી થરૂરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, આ ટિપ્પણી એક ખાનગી કાર્યક્રમ દરમિયાન મેં કરી હતી, મારી વાતોને લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરાય છે। થરૂરે કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાઓને કહ્યું કે પીએમ પદના દાવેદાર માત્ર તેની ખૂબીઓ જોઈને નક્કી નહીં કરાય, આપણી સિસ્ટમ અમેરિકી સિસ્ટમથી ઘણી અલગ છે। પાર્લિયામેન્ટરી સિસ્ટમનો મતલબ છે કે પાર્ટી નક્કી કરશે કે આવા મોકા પર કોને આગળ કરાશે। તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી લડવાની ટિકિટ કોને અપાશે તે પણ પાર્ટી નક્કી કરે છે, જ્યારે અમેરિકામાં વોટર્સ જ તેની ચૂંટણી કરે છે। ભારતમાં ઓબામા જેવું કરિયર બનાવવું સંભવ નથી, આપણો દેશ ઘણો મોટો છે, અહીં 543 લોકસભા સીટ છે, માટે કોઈ એક વ્યક્તિની કાબિલિયત મહત્વની નથી રહેતી। શશી થરૂર કોંગ્રેસ કાર્ય સમિતિના સદસ્ય છે અને કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટથી સાંસદ પણ છે। શશી થરૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઉપરાંત કોણ કોણ પ્રધાનમંત્રી પદના દાવેદાર છે, તેના પર શશી થરૂરે કહ્યું કે 2024 ચૂંટણીના પરિણામ ચોંકાવનારા હોઈ શકે છે। તેમણે કહ્યું છે કે સંભવ છે કે ઇન્ડિયા ગઠબંધન એનડીએને હરાવીને સત્તામાં આવી જાય, આપણે રાહ જોવી પડશે અને જોવાનું રહેશે। કોઓર્ડિનેશન કમિટીને પણ જોડી લઈએ તો ઇન્ડિયા ગઠબંધનની અત્યાર સુધીમાં 4 બેઠક થઈ ચૂકી છે। પટના, બેંગલુરુ, મુંબઈમાં મોટા નેતાઓની બેઠક ઉપરાંત કોઓર્ડિનેશન કમિટીની બેઠક નવી દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના આવાસ પર થઈ હતી। આ 4 બેઠક બાદ પ્રધાનમંત્રી પદ માટે ચહેરો કોણ, સીટ શેરિંગનો ફોર્મ્યુલા પણ નીકળી નથી શક્યો। પ્રધાનમંત્રી પદ માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ આગળ કરતા રહ્યા છે, તો બીજી તરફ સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવ, જેડીયુ, નીતિશ કુમાર, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ, શિવસેના, યુબીટી, ઉદ્ધવ ઠાકરે અને ટીએમસી મમતા બેનર્જીને પ્રધાનમંત્રી પદના દાવેદાર ગણાવતા રહ્યા છે। નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડોક્ટર ફારૂખ અબ્દુલ્લાએ ગઠબંધનના ઘટક દળોને સ્પષ્ટ કહ્યું હતું કે પ્રધાનમંત્રી માટે નામ ચૂંટણી બાદ જ નક્કી કરી લઈશું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।